વાંસદામાં કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલ ઉપર હુમલા કેસમાં નવસારી જિલ્લા પંચાયતના ભાજપ પ્રમુખ ભીખુ આહિર સહિતના ટોળા સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા પામી છે। વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ ઉપર ખેરગામમાં થયેલા હુમલા બાદ આદિવાસી સમાજના ટોળાએ હુમલો કરનાર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિરની દુકાનોમાં તોડફોડ કરી આગ લગાડી હતી। આગને બુઝાવવા માટે આવેલ ફાયર બ્રિગેડના વાહન તેમજ પોલીસના વાહનની પણ તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર રાજ્યમાં ચકચારિત બનેલ ધારાસભ્ય આનંદ પટેલના હુમલા પ્રકરણમાં કોંગ્રેસના નેતાઓ ધરણા ઉપર બેસી ગયા હતા। જોકે પોલીસે આ ઘટનામાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર સહિતના ટોળા સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા આંદોલન સમેટાયું હતું। મારા પર જે હુમલો કરવામાં આવ્યો ખેરગામ તાલુકાના ખેરગામ ગામે, જ્યારે અમે અમારી મિટિંગ અર્થે જતા હતા ત્યારે રસ્તામાં ટ્રાફિકને કારણે ગાડી અટકી હતી અને અમે દરવાજો ન ખોલતા ભીખુભાઈ આહિર જિલ્લા પંચાયતના પ્રમુખ, એના છોકરા, એના ભત્રીજા અને એના મળતિયાઓ દ્વારા ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા અને મને બહાર કાઢીને ઢીક મૂકના મારથી, પાવડાના મારથી અને હાથમાં પહેરવાની મુઠ્ઠીના મારથી માર મારવામાં આવ્યો। એમની એક જ વાત હતી કે આદિવાસી નેતા બનીને ફરો છો, તમને હવે જીવતો જવા દેવાના નથી અને આદિવાસી સમાજ ને કે આદિવાસી સમાજને અપશબ્દ બોલી ધુત્કાર્યા હતા અને એમણે ગાડીના કાચ અને ગાડીને પણ ખૂબ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સી આર પાટીલને કદાચ પૂરી માહિતી કોઈ આપી ન હોય એવું લાગે છે। ભર બજારના અંદર લોકોની વચ્ચે જ્યારે મારા પર હુમલો કરવામાં આવ્યો ત્યારે લોકો જોતા હતા અને લોકોના એના વિશેની લોકો પાસે માહિતી પણ હતી, તો પછી કઈ રીતે મેં જ મારા પર હુમલો કરું અને હું ને મારો ડ્રાઈવર એકલા જ હતા। બહારથી કાચ કોઈ ફોડે, અંદર કાચ આવે એ પણ આપણાથી ઓળખાઈ શકાય છે, પરંતુ ભાજપની ગુંડાગીરીની રાજકારણી અને ડરાવવાની રાજકારણની આગળ અમે ઝૂકવાના નથી। અમારું આંદોલન પૂરા પૂર્વ ગુજરાતમાં એટલે કે પૂર્વ પટ્ટીમાં અંબાજીથી ઉમરગામ સુધી ચાલશે। અમે ધરણા પ્રદર્શન કરશું, અમે હાઈવે ચક્કાજામ કરશું, અમે આવેદનપત્ર પણ આપીશું।